સુરતમાં કોરોનાના વધતા કેસો સાથે ઓમિક્રોનની દહેશત પણ વર્તાઈ રહી છે. ત્યારે ઓમિક્રોનના લક્ષણો શું છે, ઓમિક્રોનથી કઈ રીતે બચી શકાય, તે અંગે સુરતની લાલગેટ ખાતે આવેલ સુફી હોસ્પિટલના એમડી ડોક્ટર સોનિક મહેતાએ G24 ન્યૂઝ સાથે વાત કરી હતી. સુફી હોસ્પિટલમાં હાલ અદ્યતન સુવિધાઓ સાથે આઈસીયુ પણ કાર્યરત કરવામાં આવ્યું હોય, જેની પણ મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી, જ્યાં બે સમય દર્દીઓને જમવાનું પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. જુઓ શું કહ્યું ડોક્ટર સોનિક મહેતાએ. નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાની ત્રીજી લહેર હવે આવવાની પૂરેપૂરી શક્યતા છે. માત્ર સુરત નહીં, દેશ અને દુનિયાભરની અંદર પણ હાલ થઈ રહ્યું છે. અને હવે તો આપણે સુરતની વાત કરીએ તો ગઈકાલે સુરતની અંદર 61 કેસ કોરોના હતા અને ઓમિક્રોનના 3 કેસ આવી ગયા છે. ઓમિક્રોન પણ વધી રહ્યો છે. ત્યારે આપણે સુરત શહેરના લાલગેટ ખાંડ બજારની ગલીમાં આવેલી સુફી સાર્વજનિક હોસ્પિટલને છે અત્યારે અહીંયા સેવા આપી રહ્યા છે ડૉક્ટર સોનક મહેતા, MD મેડિસિન છે. આવો આપણે તેમને મળીએ કે શું આની અંદર હવે સાવચેતી રાખવી જોઈએ. જી નમસ્કાર. સાહેબ, જે રીતે કોરોના છે તે રીતે ઓમિક્રોન પણ હવે આગળ વધી રહ્યો છે, તો સાવચેતી માટે શું આપ દર્શક મિત્રોને કહેશો? આપણે અત્યાર સુધી કોરોના માટે જે પણ સાવચેતીના પગલાં લીધા તે તમામ પગલાં ઓમિક્રોનને પણ એ જ રીતે લાગુ પડે છે. એમાં કોઈ ફરક નથી. આપણે વધારે ચુસ્તપણે પાલન કરવાનું છે. જે થોડા વખતથી આપણે માસ્ક બાબતે, સેનિટાઇઝેશન બાબતે, થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે જે થોડું ઢીલા પડી ગયા છીએ, તે ફરીથી આપણે પાછું બીજી લહેરમાં, પહેલી લહેરમાં જે રીતે કર્યું એ પ્રમાણે જ પાછું કરવાની જરૂર છે. જે અત્યારે ખાસ કરીને જો ઓમિક્રોનથી બચવું હોય તો વેક્સિન લીધેલી હોય તે છતાં પણ આ બધી વસ્તુઓનું પાલન કરવું જરૂરી છે. સોનક સાહેબ, એના કયા લક્ષણો હોઈ શકે છે અને એના માટે દર્શક મિત્રોને શું જાણકારી આપશો? સામાન્ય લક્ષણ જે અત્યાર સુધી આપણે કોરોનામાં જોયા, પહેલી લહેરમાં, બીજી લહેરમાં, તે જ પ્રમાણે છે. કોઈ નવું નથી. આપણને ફક્ત ખબર એનાથી જ પડે છે કે જ્યારે કોવિડ પોઝિટિવ આવે છે પેશન્ટમાં તો આગળ એનું આપણે જેને જીનોમ સિક્વન્સિંગ કહેવાય, જે વાયરસની સબ ટાઈપ કઈ છે તે જાણવા માટે જો આપણે રિપોર્ટ કરાવીએ ત્યારે જ ખબર પડે છે કે આ ઓમિક્રોન છે કે નહીં. બાકી લક્ષણ જે કોવિડના હતા તે જ રહેવાના છે. બીજું સોનક સાહેબ, બબ્બે આપણે વેક્સિન લીધી હોય છતાં પણ આ બધા એના સિમ્પટમ્સ આવે છે એનું કારણ શું હોઈ શકે છે? વેક્સિન સંપૂર્ણપણે કોઈ પણ વાયરસ બીમારી સામે રક્ષણ નથી આપતી. એનું કારણ એ કે વાયરસની ટાઈપ હંમેશા બદલાતી રહે છે. એક જે તમે સાંભળ્યું હશે કે સેકન્ડ વેવમાં ડેલ્ટા વાયરસ હતો, તો અત્યારે હવે આ ત્રીજી વેવમાં ઓમિક્રોન વાયરસની શક્યતા જે ઊભી થઈ છે તે રીતે આગળ જતાં કોઈક ચોથો આવશે, પાંચમો આવશે એમ. અને એ જેમ વાયરસની સબ ટાઈપ ચેન્જ થતી જાય તેમ એની પર વેક્સિન અસર ન કરે. કારણ કે વેક્સિન જ્યારે બનાવી હોય ત્યારે એ બધી સબ ટાઈપ અંદર ન લીધી હોય એવું બની શકે. અચ્છા, આ પ્રકારના દર્દી કોઈ તમારી પાસે આવ્યા છે ખરા? ઓમિક્રોનના અત્યારે હજી હાલમાં દાખલ દર્દી નથી અમારી પાસે, પરંતુ અમે ઓપીડી લેવલે જોવા માંડેલા છીએ. સોફી હોસ્પિટલની વ્યવસ્થા હાલ કેવી છે? જે રીતે અમે સેકન્ડ વેવમાં, ફર્સ્ટ વેવમાં બધી તૈયારી હતી તે બધી તૈયારી સાથે અત્યારે સૂક્ષ્મ છીએ જ. ઓક્સિજનની સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે, બાયપેપ મશીન્સ છે, આઈસીયુ 6-bed આઈસીયુ અત્યારે અમે તૈયાર રાખેલું છે અને એને માટેનો જે જરૂરી સ્ટાફ જોઈએ તે પણ છે. લેબોરેટરી છે 24 hours ફૂલ ફંક્શન, એટલે બધી તૈયારી છે. છેલ્લે દર્શક મિત્રો માટે શું સંદેશો છે તમારા તરફથી? ફરીથી એ જ કહીશ કે તમામ સુરક્ષાનું પાલન કરો, યોગ્ય રીતે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને રેગ્યુલર તમારા હાથ અને મોઢું સાફ કરતા રહો. મિત્રો, આ હતા સુફી હોસ્પિટલના MD મેડિસિન ડૉક્ટર સોનક મહેતા. તેઓ કહી રહ્યા છે કે કોરોના જેવા જ લક્ષણો ઓમિક્રોનમાં હોય છે. કોરોના જો તમને થયો છે ત્યાર પછી તમે લેબમાં જાઓ અને રિપોર્ટ આવે પછી ખબર પડે ઓમિક્રોન આવું, તમે એના ભોગ ન બનો તેના માટે તમારે ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે સાથે મોઢા પર માસ્ક પહેરવું જોઈએ અને ભીડભાડવી જગ્યાએ ન જવું જોઈએ. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેટા સાથે સુફી હોસ્પિટલ સુરત.